हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गवश यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीश वेट लॉस माटेनी एक बेस्ट रेसिपी, जे खावामां खूब ज टेस्टीनी साथे साथे एकदम हेल्दी पण बने छे। आ रेसिपीने तमे रोजे सवारे नास्तामां, लंचमां अथवा तो डिनरमां बनावी शको छो। અને જો તમે એટલી એક્સરસાઇઝ ના કરી શકતા હોય કે ડાયટ ફોલો ના કરી શકતા હોય તો આ સિમ્પલ એવી વેઇટ લોસ માટેની રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો। જે ભી લોકોને વજન ઉતારવું છે તેને ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળશે। અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ કલરનું બટન આપેલું હશે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં એક બેલ બટન પણ આપેલું હશે, તેના ઉપર પણ ક્લિક કરી દો। ચેનલને સબસ્ક્રાઇબ કરવી એ બિલકુલ ફ્રીમાં છે। તો ચાલો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલું તેલ લીધેલું છે। તેલને સરસ રીતે ગરમ થવા માટે મૂકીશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું, જે વેઇટ લોસ કરવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે। ત્યારબાદ અડધી ચમચી જેટલું ખમણેલું આદું અને એક નંગ બારીક સમારેલું તીખું મરચું એડ કરીશું। આપણે જે પણ સામગ્રીઓ એડ કરીએ છીએ તે બધી જ વેઇટ લોસમાં ખૂબ જ સારા એવા રિઝલ્ટ આપે છે। ત્યારબાદ તેમાં કટ કરેલું ગાજર એડ કરીશું, મેં અહીંયા એક બાઉલ જેટલું લીધેલું છે। ત્યારબાદ હવે તેમાં કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું। બંનેને એક વખત આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ હવે તેમાં સેમ આ સાઈઝના કટ કરેલા ટામેટા અને ડુંગળી એડ કરીશું। તમારે જો બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો બધા જ વેજીટેબલ્સ એડ કરી શકો છો। વેઇટ લોસ રેસીપીમાં જે વધારે પ્રમાણમાં વેજીટેબલ્સ હોય તે એટલી જ હેલ્ધી અને સરસ બને છે। તો હવે વેજીટેબલ્સને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર સરસ રીતે પહેલાં તો કૂક થવા દઈશું અને તે કૂક થઈ જાય ત્યાં સુધીમાં આપણે આ રીતેનું એક બાઉલ લઈશું અને તેમાં અડધો કપ જેટલા આ રીતેના તમે જોઈ શકો છો ઘઉંના ફાડા લઈશું। ત્યારબાદ પહેલાં તો તેમાં પાણી એડ કરી અને તેને એકદમ સરસ રીતે વોશ કરી લઈશું અને ત્યારબાદ હવે તેને સરસ રીતે ક્લીન કરી અને બધું જ પાણી આપણે બહાર કાઢી લઈશું। ત્યારબાદ હવે આપણે જેટલા પણ ઘઉંના ફાડા લીધા હોય તેનું 3 ગણું તેમાં પાણી એડ કરીશું। તો તમે જોઈ શકો છો અહીંયા એટલા જ સમયમાં આપણા બધા જ વેજીટેબલ્સ સરસ રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ। તેના માટે એડ કરીશું 1 ચમચી જેટલું નમક, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલો આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું। બધા જ મસાલાઓને એક વખત આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે ઘઉંના ફાડામાં પાણી એડ કરીને રાખ્યું છે તે એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી અને આપણે પેનનું ઢાંકણ બંધ કરી દઈશું અને 7-8 મિનિટ માટે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું। તો 7-8 મિનિટ પછી આપણે આ રીતે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણી વેઇટ લોસ માટેની રેસીપી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને તેને બનાવવી જેટલી ઇઝી છે ખાવામાં એટલી જ સરસ લાગે છે અને તળિયાના ભાગ પર પણ તમે જોઈ શકો છો જરા પણ નથી ચોટ્યું। તો જો તમે વજન ઉતારવા માગતા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। હવે તેને આ રીતે પ્લેટમાં લઈ અને સર્વ કરીએ। તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઈક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો।